ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ફિલા વિસ્ટા 2024 નો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શુભારંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે ગુજરાતના પ્રવાસે ગાંધીનગરમાં ફિલા ટેલિક સ્ટેમ્પ પ્રદર્શન ફિલા વિસ્ટા 2024 શુભારંભ કરાવ્યો. હિંમતનગરમાં અત્યાધુનિક પશુ આહાર પ્લાન્ટ અને શેલા તળાવનું પણ ઉદઘાટન કર્યું હતું. આજે ગાંધીનગર દાંડી કુટીરના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોસ્ટ વિભાગના ટિકિટ પ્રદર્શન અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમ સહિત હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમ અને શેલા તળાવના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્તમાં હાજર રહ્યા હતા. પોસ્ટલ ડિવિઝન દ્વારા જિલ્લા સ્તરનું ફિલાટેલ પ્રદર્શનનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું હતું. ગાંધીનગર ડિવિઝનના વરિષ્ઠ પોસ્ટ અધિક્ષક પિયુષ રામપ્રસાદ રાજકે અગાઉ કરી હતી જાહેરાત કે જિલ્લા સ્તરનું ફિલાટેલી પ્રદર્શન ફિલા વિસ્ટા 2024નું આયોજન દાંડી કુટીર મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું. પ્રદર્શનનું ઉદઘાટન આજરોજ ભારતીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરાયું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન ગાંધીનગરના તમામ નિવાસીઓને આ અનોખા ફિલાટેલી પ્રદર્શનમાં હાજરી આપવા માટે આમંત્રિત કર્યા હતા. આ પ્રદર્શનમાં વિશિષ્ટ અને દુર્લભ સ્ટેમ્પ્સનો રસપ્રદ જગત જોવા મળ્યો હતો. આ પ્રદર્શન 2 દિવસ એટલે કે 19 અને 20 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સામાન્ય જનતાના દર્શન માટે ખુલ્લું રહેશે. ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક સ્ટેમ્પ્સ સાથે પોતાની કલેક્શનનો વિસ્તૃત કરવાની અનોખી તક પ્રદાન કરે છે.